છો બધાય? આપણે કામગીરી આલે છે તુવેરની. તુવેરમાં દવા છટાય છે, છેલ્લું કામ છે, જેથી કરીને આપણી તુવેરમાં ધનેડા, પછી મટકા, પછી ઝારા ન થાય એટલે લાસ્ટ કામ છે. પછી તુવેરની કામગીરી પૂરી, સાથે સાથે ચણામાં પાણી આલે છે, અને સાથે સાથે આજ નવી કામગીરી મગફળીનું બિયારણ હમું થાય છે. ટૂંકમાં એમ કહીએ તો બિયારણ ક્લીન થાય છે. હા, બાગે જઈને ચીકુ લેવા હે. તો મિત્રો, મગફળીનું બિયારણ ક્લીન કઈ રીતે થાય છે, પછી કઈ રીતે એનો સંગ્રહ થાય છે, જેથી કરીને ચોમાસા સુધી બિયારણ જળવાઈ રહીએ, કાંઈ પ્રોબ્લેમ ન થતો. નકર હવે પ્રશ્ન એવા થાય છે કે મગફળીનું બિયારણ બહુ જાજુ રહેતું નથી, બગડી જાય છે, એટલે એનો સંગ્રહ બહુ સારી રીતે થાય છે. હું તમને વિડીયોમાં વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો બતાવીએ. તો મિત્રો, વ્લોગ કરીએ છીએ અહીંનો, અહીંથી સ્ટાર્ટ. મિત્રો, હોમમેડ ગરણો, ઇન્ડિયન જુગાડ. મિત્રો, આ આપણા મોટા ભાઈ છે, આ આપણા નાના ભાઈ છે. આ નાના ભાઈ આપણને છે ને ચોમાસામાં કામ આપે છે, અને આ મોટા ભાઈ છે ને મગફળી નીકળે ત્યારથી ઉનાળામાં ને બધે હાલે છે, એટલે આ રીતે બેનું કોમ્બિનેશન રાખ્યું છે આપણે ખેતીવાડીના કામમાં. લઈ લે ચારણીયું ને આ બધું બિયારણ ચારવાનું હોય, બધું ફાડા ચારવાના હોય, આપણે બિયારણ ચોખ્ખું કરવામાં હે ને ફાડા નીચે નીકળી જાય ને ઓરિજિનલ દાણા રહીએ. મિત્રો, ચોખ્ખી થયેલ આપણે મગફળીનું બિયારણ છે ને એ આ રીતે ભરવામાં આવે. તમે આ રીતે આ બેરલ છે આમાં સંગ્રહ કરવામાં આવે છે, અને આ રીતે જુગાડ લગાવીને ગૈણો તૈયાર કર્યો હોય દાણા માટે બેરલમાં નાખવાનો, આ રીતે દાણાનો સંગ્રહ થાય છે જે ચોમાસા સુધી બગડતા નથી, અને પછી એને કાઢી લેવામાં આવે છે વાવવા દાણા વાવેતર થાય ને ત્યારે. બાકી હવે મગફળીનું બિયારણ બીજી કોઈ રીતે ટકતું નથી, એક આ ટેકનિક ફાવી ગઈ છે બધાને, અને આમાં બિયારણ બગડતું નથી. જો આખું બેરલ ભરાઈ ગયું છે, હવે આપણે આ બેરલ ભરવાનું છે. આ ચાર બેરલ એ ભરાઈ ગયા છે, એટલે આ રીતે મગફળીના બિયારણનો સંગ્રહ થતો હોય છે. ને તો મિત્રો, ખાવા પીવાની ચીજમાં લગભગ તો હોમમેડ જ હોય. આ તુવેર પણ ગઈ સાલની છે, અને હવે હજી ફરીમાં આપણે બિયારણ ક્લીન કરવાની કામગીરી થાય છે તે જોઈએ. આપણે જે અગાઉ જોયું બેરલમાં ભરાય એ બિયારણ અહીંથી ક્લીન થાય છે. બૈરાઓને વધારે ફાવટ આવે છે આ કામ, મારા બા અને બીજા બે બહેનો કામ કરે છે. જુઓ, આવી ગયા છે એ, રાજવીર પણ સાથે છે. આપણે હયાબુસા પાર્ક કરી દીધી છે. હાલો રાજવીર, આ શું લઈ આવ્યું? નાસ્તો હે? મને દે તું નાસ્તો કરવા. ઉભો રહે મિત્રો, મારા ફાર્મિંગમાં રિસેસ પડી છે, અને રિસેસમાં નાસ્તો તૈયાર થઈ ગયો છે. શું છે રાજવીર? આ શું કે અને શું કેવાય? કુરકુરિયા. બીજું શું લઈ આવ્યો તું? ક્યાં બિસ્કિટ? ક્યાં લાય તો મને બતાય તો ખરા. વારે વા. બીજો
તીખી દાળ તીખી દાળ ક્યાં બતાય આમાં કેમેરામાં બતાય બધાને તીખી દાળ તીખી દાળ તો મને દે તું હા આ પછી આ બધાને દે ને અહીંયા ઈ પુલુક કલા નો પુલુક કલા ઈ ક્યાંથી ફોન માંથી અહીં આવશે કે બધાય હાલો નાસ્તો કરવા કે નહીં નાસ્તો કરવા એને ભૂખ લાગી બધાને નાસ્તો દે નાસ્તો કરવા આવજો આમ હામું જોઈને કે આમાં હું ભરી એવો ઓતર બેગ આ ભણવા જાય તે લઈ જાય ને ભણવા જાય તે લઈ જાય તો મને શીખવાડે દે કોણ શીખવાડે અબે મે તો તને એકડા શીખવાડ્યા એ બી સી ડી શીખવાડી ચાલો બીજું બોલીએ પેલો નાસ્તો કર લે હાલો નાસ્તો કર લે હાલો કર લે કે તો હાલો ચટાકા પટાકા ખાવા એને સણંદાર દેવી સણંદાર દેવી છે તે ચટાકા પટાકા નહીં દે હે મિત્રો આ રીતે મસ્તી હાલતી હોય રાજવીર ની તો મિત્રો આપણા વ્લોગમાં તમે જોયું હશે કે અમે રાજવીર ને ભાગ્યશ્રી ની ભગવાન હાટું ફૂલ લઈ આવ્યા છે વાડીએથી તો એ ફૂલ હવે ભગવાનને ચડ્યા પછી હવે આ તડકે રાખ્યા ને સુકાઈ ગયા હે એટલે એનું વાવેતર પાછું કરવાનું અત્યારે બીજ કાઢી રહ્યા છે બે બહેનભાઈ રાજવીરને ભાગું અને એનું વાવેતર કરવાનું છે આગળ તમે જોયું એ પ્રમાણે આપણે ખોદી લીધું છે ચાર નાખી લીધો હે હા બેટા મને બે આલી વાળા મોટા ગોલા લઈ લેવાના આ બે લઈ લેવાના જો અત્યારે આ રીતે એક દીદીનો આ રીતે બીજ નીકળે હે એટલે વાવેતર ચાલુ કરવાનું છે આગળ પપ્પા બીજ નીકળી ગયા હાલો વાવી દઈએ કોણ કોણ વાવશે તુંય વાવે ભાગુ તારે વાવવા ને હાલો આનીકર છે ને ભાગુ વાવશે ને ઓનીકર રાજુર વાવશે બરાબર પછી જોઉં કેનું ફૂલ વેલા નીકળે કેનું ફૂલ વેલું નીકળશે હે કેનું નીકળશે કાયમી પાણી પાહે ને એનું ફૂલ વેલું નીકળશે કાયમી પાણી પાવા નહોતો પાહો ને ભાગુ જોઈએ હાલો બીજું હાલો વાવી હાલો હાલો હાલ રાજુ આમાં આમાં ચાહમાં નાખે નાખે જાય થોડા થોડા બરાબર તો મિત્રો ગલગોટાનું વાવેતર ચાલુ થઈ ગયું છે રાજવીરભાઈ વાવે હે જુઓ એકુક એકુક બબે બબે બેટા હા આવ પાછળ વયો જા હા થોડા થોડા રાજવીર થોડાક બી રાખ દેજો ડેલા પાસે ભાવવાના હા હાલો જવા દે માં હું ઠેઠું થી જવા દે જાવ મિત્રો આપણા ગલગોટા વવાઈ ગયા હે અને છોકરાઓ હવે માટી માથે નાખી રહ્યા હે આજના વ્લોગમાં બસ આટલું જ આવા જ રિયલ ફૂટેજ સાથે અને રિયલ કામગીરી સાથે અને કેક ને કેક રીતે પ્રકૃતિને મદદ કરતા અમે તમારી સમક્ષ આવતા રહેશું અને તમારો સાથ સહકાર બહુ જ અમને આપતા રહેજો જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ વ્લોગમાં